ધોરણ 10 એસિડ બેઝ અને ક્ષાર. હવે ગયા લેક્ચરમાં આપણે પીએચ વિશે થોડું ભણ્યા હતા, તો દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ શું છે એ આપણે આજના લેક્ચરમાં ભણીશું. તો દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ એના પર આપણે 5 અલગ અલગ ભાગમાં ડિવાઇડ કર્યા છે. તો પહેલામાં શું લખેલું છે કે સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. તો સામાન્ય રીતે માનવ શરીરમાં જે દેહધાર્મિક ક્રિયાઓ થાય છે એમાં પીએચ ની મર્યાદા 7 થી 7.8 હોય છે. ફરીથી, સામાન્ય રીતે માનવ શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ માટે પીએચ નું જે મૂલ્ય અથવા તો પીએચ ની જે ક્રિયાઓ જે છે એના માટે પીએચ નું મૂલ્ય 7 થી 7.8 જેટલી મર્યાદામાં હોય છે. જો આ પીએચ માં ફેરફાર થાય તો જૈવિક ક્રિયાઓમાં ખલેલ પહોંચે છે. સામાન્ય રીતે પાણીની પીએચ કેટલી હોય છે? તટસ્થ પાણી એસિડ પણ એટલે તો પાણીનો કોઈ સ્વાદ નહીં આવતો. તો સામાન્ય રીતે પાણીની પીએચ 7 જેટલી હોય છે, જ્યારે વરસાદી પાણી પીએચ ની લગભગ 5.6 ની આસપાસ હોય છે. આવું કેમ? 7 થી નીચે એટલે એસિડ. તો 7 થી નીચે કેમ ગઈ? એમાં શું કયો એસિડ હશે? તો પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડ થોડા પ્રમાણમાં હોય છે. જે વરસાદની પીએચ 5.6 કરતા ઓછી હોય તેવા વરસાદને એસિડ વરસાદ કહેવાય. ખબર છે? તો એસિડ વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં જળાશયોમાં ભરે ત્યારે તેની પીએચ ઘટે છે. પરિણામે આ જળાશયોમાં માછલી, સૂક્ષ્મજીવો અને જળજ વનસ્પતિ જેવી જલીય જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય છે. ફરીથી, પાણીની દેહધાર્મિક ક્રિયાઓ માટે પાણી જે હોય એની દેહધાર્મિક ક્રિયાઓ માટે જે પીએચ હોય શરીરની એ કેટલી હોય છે? 7 થી 7.8 જેટલી પીએચ હોય છે. જો આ પીએચમાં ફેરફાર થાય તો જૈવિક ક્રિયાઓમાં પણ શું થાય? ખલેલ પહોંચે છે. સામાન્ય રીતે પીએચ કેટલી હોય છે? 7. જ્યારે વરસાદી પાણીની પીએચ લગભગ 5.6 ની આસપાસ હોય છે ત્યારે તે વરસાદની પીએચ એટલે કે જો 5.6 એટલે 7 થી ઓછી તો આ વરસાદને શું કહીએ છીએ? આપણે એસિડ વરસાદ. એસિડ વરસાદનું પાણી જ્યારે પણ નદી કે તળાવ કે જળાશયોમાં ભરે છે ત્યારે એની પીએચ ઘટે છે અને પરિણામે તે માછલીઓ, સૂક્ષ્મજીવો અને જલજ વનસ્પતિ કે જે પાણીની અંદર રહેતી હોય એને નુકસાન પહોંચાડે છે. હવે આ પીએચ નું જે મહત્વ જે ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી કદાચ એ રીતે પણ 2-3 માર્ક નો ક્વેશ્ચન પૂછાઈ જાય. તો પીએચ ના અલગ અલગ મહત્વ સમજાવો અથવા તો લખો અને તેમાંથી કોઈ પણ 2 સમજાવો. જો 2 કે 3 માર્ક્સમાં હશે તો એમાં એવું જ કીધેલું હશે કે કોઈ પણ 1 અથવા કોઈ પણ 2 સમજાવો. તો મોટા ક્વેશ્ચનમાં હશે તો બધું તમને સમજાવવાનું કહેશે. પછી જમીનમાં પીએચ શું મહત્વ? વનસ્પતિમાં તંદુરસ્ત વિકાસ માટે પીએચ ની મર્યાદા જરૂરી છે. આપણને ખબર છે જે જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ વિકાસ સારો થાય. આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ બનવા માટે એમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરે છે. શું ઉમેરે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે એ શું કરશે? કેલ્શિયમ ઓક્સાઇડ શું કરશે? જે એસિડિક જમીન હોય એને તટસ્થ કરશે. કેલ્શિયમ ઓક્સાઇડ શું કરશે? એસિડિક જે જમીન હોય એને તટસ્થ કરશે. અને બેઝિક જમીન હોય એમાં તટસ્થીકરણ કરવા માટે શું આપણે જીપ્સમ એડ કરીએ છીએ? જીપ્સમ એટલે CaSO4 × 2H2O. એમસીક્યુ માટે આનું અણુસૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જીપ્સમનું અણુસૂત્ર નીચેનામાંથી કયું છે? એમસીક્યુમાં સૌથી વધુ 90% કેસમાં તમને આ એમસીક્યુ તમને જોવા મળશે. કોઈ પણ પેપર તમે ખોલી લો. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પીએચની મર્યાદા જરૂરી છે. જે જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય એમાં જમીનમાં છોડની વૃદ્ધિ વિકાસ સારો થાય છે. ખેડૂત જે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરે છે. બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમ એટલે કે CaSO4 × 2H2O કેલ્શિયમ સલ્ફેટ ઉમેરે છે. હવે ત્રીજો પોઈન્ટ, પાચન તંત્રમાં પીએચ નું મહત્વ. તો આપણે જાણીએ છીએ કે ખોરાકમાં પાચન જઠરમાં આપણે ડાયજેસ્ટ સિસ્ટમ આખી બનવાની છે 10મામાં બાયોલોજીમાં જ. તો એમાં આપણે જોઈશું કે પાચનતંત્રમાં પીએચ નું મહત્વ. તો આપણે જાણીએ છીએ કે ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. એમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. એ જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરે છે. ખોરાકનું પાચન કોનાથી થાય? તો હાઇડ્રોક્લોરિક એસિડ. પરંતુ અપચા દરમિયાન જઠર ખૂબ જ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે તો આપણને કહીએ છીએ કે એસિડિટી થઈ. તો જઠરમાં દર્દ અને બળતરા ઉત્પન્ન થાય છે જેને આપણે એસિડિટી કહીએ છીએ. એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરીએ છીએ જેને આપણે એન્ટા એસિડ પણ કહીએ છીએ. જે જઠરમાં રહેલા વધારાના એસિડનું શું કરે? તટસ્થીકરણ એટલે કે વધારાના એસિડને બેલેન્સ કરે. તો એન્ટા એસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા, સોડિયમ બાયકાર્બોનેટ અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. તો આ પણ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ કે કયા એવા પદાર્થો છે કે જે આપણે એસિડમાં એસિડિટીને નિવારવા માટે અથવા તો એન્ટા એસિડ તરીકે ઉપયોગ થાય છે અથવા તો જઠરમાં રહેલા એસિડનું તટસ્થીકરણ કરે. તો ખાવાનો સોડા એટલે સોડિયમ બાયકાર્બોનેટ અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે દાંતનું સડવું અથવા તો દાંતમાં ક્ષય થવું એટલે કે એની ઉંમર ઘટવી, તેના માટે શું છે? તો જ્યારે આપણે મોંના અંદરના ભાગની પીએચ માપીએ તો 5.5 કરતાં જો ઓછી થઈ જાય તો દાંતમાં સડો થાય. બરાબર. હવે દાંતનું ઉપરનું પડ શેનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. શેનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. હવે એવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે જે પાણીમાં ઓગળતું નથી, પરંતુ જો મોંની અંદર પીએચ 5.5 કરતાં ઘટી જાય તો શું થાય? એ તો એસિડિક થઈ જાય.
તો આમાં દાંતનો ક્ષયન ચાલુ થઈ જાય, એટલે કે આ પડ જે હોય તૂટી જાય, કેલ્શિયમ ફોસ્ફેટનું જે પડ હોય તૂટી જાય. ફરીથી જ્યારે મોના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઘટી જાય એટલે દાંતમાં ક્ષય થવાનું ચાલુ થાય છે. દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા પદાર્થોનું બનેલું હોય છે, તે પાણીમાં ઓગળતું નથી, પરંતુ મોની અંદરની પીએચ 5.5 કરતાં ઘટી જાય તો આ પડ કેવું થાય છે, ખવાઈ જાય છે, જેને દાંતનું ક્ષયન થયેલું કહેવાય. હવે પાંચમો પોઈન્ટ, પહેલા દાંતમાં થોડું એક્સ્ટ્રા આપેલું છે એ પણ આપણે જોઈ લઈએ કે મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણોને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષયણ માટે જવાબદાર છે. આપણે આગળ જોઈએ ને 5.5 પીએચ એટલે 5.5 પીએચ એટલે એસિડિક, તો આ એસિડ કોણ ઉત્પન્ન કરે, જે ખોરાકના કણો અને અંદર જે શર્કરા જે સ્ટાર્ક હોય એ ઉત્પન્ન કરે છે. એટલે કે ખોરાકના ખાધા પછી પણ આપણે શું કરવું જોઈએ, દાંત સાફ કરવા જોઈએ. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થ હોય છે જે એસિડને તટસ્થ કરે છે અને જે દાંતનો સડો અટકાવી શકાય છે. પાંચમો પોઈન્ટ, મધમાખીનો ડંખ. તો મધમાખી જ્યારે આપણને ડંખ મારે છે એટલે એમાંથી એસિડ ઉત્પન્ન થાય છે, એસિડ મુક્ત કરે છે અને આના લીધે દર્દ અથવા સોજો આવે છે. મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા, સોડિયમ બાકાર્બોનેટ જેવા બેઝિક પદાર્થો જલીય દ્રાવણમાં ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે, જે એસિડિક ઝેરનું તટસ્થીકરણ કરે છે. હવે આ ઉપરાંત કવચ નામની એક તૃણીય વનસ્પતિમાં પાંદડા ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે, આથી સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે. હવે મધમાખી ડંખ મારે તો આમાંથી એસિડ ઉત્પન્ન થાય, એના લીધે દર્દને સોજો આવે છે. હવે એના માટે શું કરવું, ખાવાનો સોડા એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ જેવા જલીય પદાર્થો, બેઝિક પદાર્થો જલના જલીય દ્રાવણને લગાવવામાં આવે છે, જે એસિડનું શું કરે છે, તટસ્થીકરણ કરે છે. બરાબર, આ પાંચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીએચનું મહત્વ પાંચ, આ પાંચમાંથી એક્ઝામમાં એ રીતનો ક્વેશ્ચન, આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન કે કંઈ પણ એકના એક ક્વેશ્ચન તો તમારે કમ્પલસરી આવશે જ પીએચના મહત્વ ઉપરથી. પીએચ એ આ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પીએચમાંથી કોઈના કોઈ ક્વેશ્ચન તો તમને મળશે જ. હવે આગળ જોઈશું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લો, સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, એનું જલીય દ્રાવણ લઈએ એટલે પાણી. તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. તો વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે ક્લોરિન વાયુ મુક્ત થાય છે અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ફરીથી સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl હોય, એની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ, તો હાઇડ્રોજન વાયુ બતાવ્યું આ કયા, કેથોડ પાસે, અને એનોડ પાસે ક્લોરિન, તો ક્લોરિન વાયુ બતાવ્યો એ કયા, એનોડ પાસે, અને આ બે વાયુ મુક્ત થઈને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. એટલે કે NaCl પ્લસ H2O ગિવ્સ NaOH, ક્લોરિન વાયુ એટલે Cl2 અને H2. હવે બેલેન્સ કરવું હોય તો Cl2 આવ્યો તો NaCl પણ બે વડે ગુણવા પડે તો બેલેન્સ થાય, તો NaCl બે વડે ગુણ્યા તો NaOH પણ બે વડે ગુણવા પડે. હવે H જોવો તો અહીંયા H2, અહીંયા H4, તો H4 કરવા માટે આના પણ બે વડે ગુણવા પડે, તો આના બે વડે ગુણ્યા તો O પણ 2 અને અહીંયા પણ O2, એટલે આ રીતે બેલેન્સ કરવામાં આવે છે. ફરી સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લો, એનું વિદ્યુત વિભાજન એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો, તો એનોડ અને કેથોડ, તો એનોડ એટલે પોઝિટિવ ઉપર કયો વાયુ જાય, નેગેટિવ, તો Cl- આપણને ખબર છે ને, Cl- આયન હોવાથી એ પોઝિટિવ એટલે કે એનોડ તરફ જશે, અને હાઇડ્રોજન એટલે H+ એ પ્લસ હોવાથી એ કેથોડ એટલે કે નેગેટિવ બાજુ જશે, વિરુદ્ધ બાજુએ જાય, જે પોઝિટિવ હોય નેગેટિવ બાજુ જાય અને નેગેટિવ હોય પોઝિટિવ બાજુ જાય, તથા દ્રાવણમાં શું ઉત્પન્ન થાય છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ પદ્ધતિ ક્લોર આલ્કલી ક્રિયા તરીકે ઓળખાય છે. કઈ પ્રક્રિયા તરીકે ઓળખાય છે, ક્લોર આલ્કલી પ્રક્રિયા તરીકે ઓળખાય છે, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો ક્લોર એટલે કે ક્લોરિન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. ક્લોર આલ્કલી, ક્લોર એટલે ક્લોરિન, આલ્કલી એટલે હાઇડ્રોક્સાઇડ, તો આમ ક્લોરિન અને હાઇડ્રોક્સાઇડ બંને મળતી હોવાથી આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી પણ કહીએ છીએ. પછી આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નિપજો ઉપયોગી છે, તો એના ઉપયોગો કે ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે વપરાય છે સાબુની બનાવટમાં, સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં સેનામાં વપરાય, તો ગ્રીસ દૂર કરવા માટે, સાબુ બનાવવા માટે, પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે, સુતરાઉ કાપડને સુવારું બનાવવા માટે અને પ્રયોગમાં પ્રક્રિયક તરીકે. હવે H2ના ઉપયોગો બળતર તરીકે વનસ્પતિ તેલમાં, હાઇડ્રોજનેશનમાં, એમોનિયાની બનાવટમાં, એ જ રીતે ક્લોરિનના ઉપયોગો તો જળ ઉપચારમાં, પાણીને જંતુરહિત બનાવવા માટે પીવીસીની બનાવટમાં, ક્લોરોફ્લોરો કાર્બનની બનાવટમાં અને બ્લીચિંગ પાવડરની બનાવટમાં વપરાય છે. આમ જે ઉપરના જે ઉપયોગો હતા એ કોણ હતા, સોડિયમ હાઇડ્રોક્સાઇડના, આ જે ઉપયોગો હતા હાઇડ્રોજનના અને Cl2 એટલે કે આ જે ચાર પાંચ ઉપયોગો જે છે એ કોના છે, ક્લોરિનના છે.